મુખ્યમંત્રી તથા રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદન પછી ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. હજુ સુધી આ માંગ સ્વીકારવામાં ન આવતા રાજપૂત સમાજ અને ખાસ કરીને રાજપૂત મહિલાઓનો આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. અન્ય શહેરોમાં ઉપવાસ આંદોલન અને જોહરની ચીમકી સહિતના પગલાઓ પછી આજે જામનગરમાં રાજપૂત મહિલાઓ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું છે. હજારોની સંખ્યામાં એકત્ર થયેલ ક્ષત્રિયાણીઓએ જય ભવાનીના નાદ સાથે વિરોધ હવે યુદ્ધ બની ચૂક્યો હોવાનો શંખનાદ કર્યો હતો. આ તકે નૈનાબા જાડેજાએ પણ હવે રણમેદાનમાં ઉતરવાની વાત કહી રણનીતિ ગુપ્ત રાખવાનું જણાવી આગામી સમયમાં આંદોલન વધુ આક્રમક બનવાની ગર્ભિત ચીમકી આપી હતી. આપને નમ્ર વિનંતી છે, આપણે પણ થોડા દિવસ પહેલા જોયું હશે, સાંભળ્યું હશે, રાજકોટ સીટ ઉપર ઉમેદવાર રૂપાલાભાઈ જે અમારા સમાજ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી એનાથી અમને સુખદ વિરોધ છે અને અમે હજી સુધી રજૂઆત કર્યા જ આવ્યા છીએ. એના માટે રાજકોટમાં સમગ્ર ક્ષત્રિય તરફથી આપને આવેદન દેવા આપ્યા છીએ કે એમની ટિકિટ ત્યાંથી રદ થવી જોઈએ, અધરવાઇઝ ત્યાંથી કાંઈ પણ હવે ઉગ્રતા જન્મ લેશે તો એના જવાબદાર સંપૂર્ણપણે સરકાર રહેશે એ અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ, ખૂબ રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે પ્લીઝ આપ અમારી આ વાત ઉપર સુધી પહોંચાડો, સરકાર સુધી પહોંચાડો અને માનનીય સીએમ સુધી પણ પહોંચાડો કે એમને યોગ્ય દિશામાં પગલાં લે અને રાજપૂત સમાજને ન્યાય અપાવે. આજે અમે જામનગર ખાતે જિલ્લા સેવા સદને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે રૂપાલાની ટિકિટ રાજકોટમાંથી રદ કરો. જે પ્રોગ્રામ કે જે ગામડે ગામડે તાલુકા લેવલે અને અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે આ જામનગરમાં કર્યો છે અને ધીમે ધીમે દરેકે દરેક નાના લેવલે પણ આજ હવે અમે અમારા પ્રોગ્રામ આગળ વધારીશું. અત્યાર સુધી અમે બહુ રાહ જોઈ, તમને ઘણો સમય આપી દીધો પણ એવું લાગે છે કે તમને કદાચ હવે આ સમાજની રોષતાથી કંઈ ફરક નથી પડી રહ્યો એટલે હવે અમારે પણ ધીમે ધીમે અમારા ગુણો કે ક્ષત્રિય તરીકે અમે શું કરી શકીએ છીએ તમને બતાવવું પડશે. માફ કરજો, અત્યાર સુધી અમે તમને બહુ સહકાર આપ્યો છે, અમે જે કર્યું એ છાતી ઠોકીને કર્યું છે અને તમારી સામે જ કર્યું છે. લાખોની સંખ્યામાં જનમેદની હાજર હોય છે અને સંમેલનો કર્યા છે પણ એવું કહેવાય છે કે જ્યારે તમે રણમેદાનમાં ઉતરો તો તમારી રણનીતિ બતાવવાની હોતી નથી એટલે અમે પણ હવે આગામી જે પ્રોગ્રામ કરશું, જે પણ કાર્યક્રમો આપશું એ તમને જોવા મળી જશે. અમે હવે રણનીતિ ખુલ્લી નહીં કરીએ. આજે શું કાર્યક્રમ હતો અને કેટલા લોકો જોડાયા? લાખોની સંખ્યામાં તમે જોઈ શકો છો, લાખોની સંખ્યામાં લોકો અમારી સાથે છે, હજારોની સંખ્યામાં અમારી ક્ષત્રિયાણી બહેનો બારે આપ એનો અવાજ સાંભળી શકો છો કારણ કે આજેનો રોષ છે, તમે જે અપમાન કર્યું છે આજેનો રોષ છે, તમે હજી સુધી અમને સાંભળી નથી રહ્યા એનો રોષ છે. તો આ રોષ દર્શાવવા માટે આજે અમે કલેક્ટર કચેરી આવીએ છીએ આવેદન પત્ર દેવા માટે કે રૂપાલાને અહીંથી હટાવો, હવે બહુ થઈ ગયું, અમે તમને બહુ રિક્વેસ્ટ કરી, પ્લીઝ આપ સાંભળી લો તો સારું છે. હજી અમે આ જ શબ્દ ઉચ્ચારીએ છીએ પણ મને એવું લાગે છે કે હવે આનાથી આગળ જવું પડશે એવું લાગી રહ્યું છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.